નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય ગણિત પ્રકરણ 11 જગ અને મગ, જેમાં આપણે કઈ વસ્તુમાં કેટલી વસ્તુનો જથ્થો સમાય તેના વિશે શીખ્યા હતા. સરવાળા અને બાદબાકીના દાખલા પણ આપણે જોયા હતા. હવે નીચેના દાખલા ગણો. આજે પણ આપણે વ્યવહારિક દાખલાની ગણતરી કરતા શીખવાનું છે. 68 લીટર અને 350 મિલી દૂધમાં 47 લીટર 250 મિલી દૂધ ઉમેરો. હવે ઉમેરો એટલે શું કરશું? આપણે અહીં જે રકમ આપેલી છે તેનો સરવાળો કરવો પડશે. 68 લીટર અને 350 મિલી, તો પહેલા આપણે લીટર અને મિલીના ભાગ પાડવા પડશે. અને આપણે રકમ લખીએ 68 લીટર 350 મિલી વત્તા કેટલું, કેટલા મિલી દૂધનો ઉમેરો કરવાનો છે? 47 લીટર અને 250 મિલી, જેને આપણે નીચે લખીએ 47 લીટર અને 250 મિલી. હવે આપણે સરવાળો કરીએ. 0 વત્તા 0 કેટલા થાય? 0. 5 વત્તા 5, 5 માં બીજા 5 અંક ઉમેરતા કેટલા થાય? 10. 10 નું 16 અને વધી આવશે 1. 1 વત્તા 3 એટલે 4 અને 4 માં 2 ઉમેરતા કેટલા થાય? 6. હવે 8 વત્તા 7, 8 અંક લઈ તેમાં આપણે બીજા કેટલા અંક ઉમેરવાના છે? 7 અંક ઉમેરવાના છે. તો 8 વત્તા 7 કેટલા થશે? 15. 15 નો 5 લો અને વધી આવશે 1. 1 વત્તા 6, 1 વત્તા 6 એટલે 7, અને 7 માં 4 ઉમેરતા કેટલા થાય? 11. અને કેટલો જવાબ આવે છે? 115 લીટર અને 600 મિલી. હવે 107 લીટર 215 મિલી માંથી 84 લીટર અને 250 મિલી દૂધ બાદ કરો. તો હવે કઈ ગણતરી કરવાની છે? સરવાળો કે બાદબાકીની? બાદબાકી, કારણ કે અહીં જે રકમ આપેલી છે જેમાંથી નીચે આપણે લીટર અને મિલી મુજબ આપણે દૂધ બાદ કરવાનું છે. તો પહેલા આપણે લીટર અને મિલીના બે ભાગ પાડવા પડશે. હવે લખીએ 107 લીટર અને 215 મિલી ઓછા 84 લીટર અને 250 મિલી. હવે બાદબાકી કરીએ. 5 માંથી 0 બાદ કરતા કેટલા વધે? 5. ત્યાર પછી 1 માંથી 5 બાદ થશે નહીં, તો શું કરવું પડશે? 1 ને ચકીને 11 એટલે 10 કો લેશું અને બાજુમાંથી 1 સંખ્યા ઓછી કરો. હવે 11 માંથી 5 બાદ કરો એટલે કેટલા વધશે? 6. 1 માંથી 2 બાદ થશે નહીં, તો આપણે ફરી 10 કો લઈએ એટલે 1 ને ચકીને 11 અને બાજુમાં 1 સંખ્યા ઓછી કરીએ એટલે 6. 11 માંથી 6, 11 માંથી 2 બાદ કરતા કેટલા વધે? 11 અંક લેવાથી 2 અંક કાઢી નાખે એટલે કેટલા વધશે? 9. અને 6 માંથી 4 બાદ કરે એટલે 2. 0 માંથી 8 બાદ થશે નહીં, તો 0 ને ચકીને લખશો 10 અને બાજુમાં 1 સંખ્યા ઓછી કરશો એટલે 1 છે તો ઉપર આવશે 0. હવે 10 માંથી 8 બાદ કરતા 2 વધે અને અહીં 0. જવાબ કેટલો આવે છે? 22 લીટર અને 965 મિલી. તે મુજબ 184 લીટરમાં 95 લીટર કેરોસીન અને 69 લીટર કેરોસીન ઉમેરો. તો અહીં જે રકમ આપેલી છે તે ત્રણેય રકમનો આપણે સરવાળો કરવો પડશે. 184 લીટર વત્તા 95 લીટર વત્તા 69 લીટર. હવે આપણે સરવાળો કરીએ. 4 વત્તા 5, 4 માં 5 ઉમેરતા કેટલા થાય? 9. અને 9 માં ફરી 9 ઉમેરતા કેટલા થાય? 18. 18 નો 8 લો અને વધી આવશે 1. હવે 8 વત્તા 1 કેટલા થશે? 9.
40 લીટર. હવે 200 લીટર 200 મિલીમાંથી 142 લીટર અને 235 મિલી બાદ કરો. તો અહીં જે રકમ આપેલી છે તેની આપણે બાદબાકી કરવાની છે. તો પહેલા આપણે લીટર અને મિલીના ભાગ પાડી દઈએ, ત્યાર પછી એમાં આપણે રકમ લખીએ. 200 લીટર 300 મિલી ઓછા 142 લીટર અને 235 મિલી. હવે આપણે ગણતરી કરીએ. 0 માંથી 5 બાદ થશે નહીં, તો શું કરશું? 10 પર લઈએ 0 ને છે 10, અને અહીં 10 પર લઈએ અને બાજુમાં 0 અંક આપેલો હોય તો તેમાં પણ 10 પર લઈએ આપણે 9 લખવો, અને 9 લઈએ એટલે બાજુમાં એક સંખ્યા ઓછી કરી 3 ને છે કે ઉપર 2. હવે બાદ બાકી કરીએ. 10 માંથી 5 બાદ કરે એટલે કેટલા વધે? 5. 9 માંથી 3 બાદ કરતા 6, અને 2 માંથી 2 બાદ કરો એટલે 0. તે જ રીતે અહીં 0 માંથી 2 બાદ થશે નહીં, તો શું કરશું? 10 પર લઈને 0 ને છે 10, બાજુમાં ફરી 0 છે તો શું આવશે? 9. અને અહીં 9 લખીએ એટલે અહીં 2 ને છે એક સંખ્યા ઓછી કરીએ એટલે અહીં લખશું 1. હવે આપણે બાદબાકી કરીએ. 10 માંથી 2 બાદ કરતા 8 વધે, 9 માંથી 4 બાદ કરતા 5, 1 માંથી 1 બાદ કરીએ એટલે 0. કેટલો જવાબ આવે છે? 58 લીટર અને 65 મિલી. હવે આની ખાલી જગ્યા પૂરવાની છે. ગુંજાશનો નાનો એકમ કયો કહેવાય? આપણે અગાઉ થિયરીમાં જોયું હતું ગુંજાશનો નાનો એકમ એટલે મિલીલીટર. હવે છે ગુંજાશનો મોટો એકમ કયો છે? તો ગુંજાશનો મોટો એકમ કહેવાય લીટર. એક મિલીલીટરને ટૂંકમાં શું લખાય? મિલીલીટરને ટૂંકમાં મિલી લખાશે. અને એક લીટર બરાબર કેટલા મિલીલીટર? તો જવાબમાં આવશે 1000 મિલીલીટર. તો વિદ્યાર્થી મિત્રો,